હેલો એન્ડ ગુડ મોર્નિંગ એવરીવન. મારી મોર્નિંગની શરૂઆત મારા બ્રેકફાસ્ટ છોડે એન્ડ મેં મોર્નિંગમાં મારા હેરમાં મહેંદી લગાવવા લાગી છું. જો કે મારા હેર બ્લેક જ છે, બટ મને ક્યારેક રેડ હેરમાં રેડ શાઇનિંગ આવે વધારે ગમે છે, સો મેં આ રીતે ક્યારેક મહેંદી લગાવું છું. તો મહેંદી લગાવીને મેં બેસી ગઈ છું અત્યારે રેડિંગ કરવા. મોર્નિંગમાં મેં પહેલાં તો મારા ફર્સ્ટ સ્લોટથી કરી દઈશ સ્ટાર્ટ, જે મારું રીડિંગ અત્યારે સ્ટાર્ટ છે, મતલબ જે મેં બુક્સ રીડ કરી રહી છું એ જ. એન્ડ આજે શાયદ મારે બહાર જવાનું થશે, સો ફટાફટથી મારું જે રીડિંગ છે એ મેં કમ્પ્લીટ કરી એન્ડ થઈ જઈશ રેડી. સો ફાઇનલી અત્યારે તો મેં રેડી થઈને નીકળી ગઈ છું, બટ તમારે જાણવું છે કે મેં આજે ક્યાં જઈ રહી છું. સો એ જાણવા માટે તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો, બહુ જ જલ્દી ખબર પડી જશે કે મેં ક્યાં જઈ રહી છું. સો ફાઇનલી અત્યારે મેં ત્યાં પહોંચી ગઈ છું. સો તમે બી જોઈ શકો છો મારા હનુમાનજી દદ્દુ પાસે. સો ચલો પહેલાં તો મેં કરી લઈશ એમના દર્શન. એન્ડ કેવું છે કે હમણાં ઘણા સમયથી આમ મેં ક્યાંય બી ગઈ ન હતી, સો મેં આજે આવી ગઈ છું હનુમાનજી દદ્દુના દર્શન કરવા માટે. એન્ડ હા દોસ્તો, આ વ્લોગ છે એ ગઈકાલનો નથી, થોડા સમય પહેલાંનો છે, મેં જ્યારે અપલોડ નહોતો કર્યો. સો આજે મને લાગ્યું કે મેં આ વ્લોગ અપલોડ કરું, સો ફાઇનલી આજે મેં અપલોડ કર્યો છે ઘણા દિવસો પછી. સો ક્યારેક મેં રીડ કરતાં કરતાં બોરિંગ થાઉં ત્યારે મેં બહાર જવાનું વધારે પસંદ કરું છું. હે ગાઈસ, અત્યારે હું આવી ગઈ છું હનુમાનધારા મંદિરે. સો ચલો તમને બી દર્શન કરાવીશ. એન્ડ આ જગ્યા બી એટલી સરસ છે, ઓલરેડી તમે જોઈ શકો છો. એન્ડ હવે હું જઈશ અત્યારે અહીંયા નદી આવેલી છે બાજુમાં, હનુમાનધારા ડેમ કહે છે ત્યાં. કાચન શું કરો, નદી તો એટલું સી દીખ રહી છે. આ છે હનુમાનધારાની નદી. સો મેં જઈશ અત્યારે નદીની અંદર. નદી જોઈ કે પાણી જોઈને મને અંદર જવાની બહુ જ ઈચ્છા થઈ, બટ તરતા તો આવડતું નથી. એન્ડ એકવાર એવી ઘટના બી બનેલી મારી જોડે કે મેં નદીમાં મમ્મી જોડે કપડાં ધોવા ગયેલી નદીએ, તો નહાવા માટે ગયેલી, બટ પગ લપસતા મમ્મીનું ધ્યાન નહોતું. મેં જઈ રહી અંદર, અચાનક જ મમ્મીનું ધ્યાન પડ્યું, મેં ડૂબવા લાગી હતી અને મમ્મીએ જ્યારે સાડી અંદર નાખીને ત્યારે મેં બહાર નીકળી હતી. સો પાણીથી ડર બી બહુ લાગે એન્ડ ગમે બી બહુ, અંદર જવાની ઈચ્છા બી થાય, બટ તરતા નથી આવડતું એટલે શું થાય, કિનારે જ રહેવું પડે. સો મેં થોડી તો અંદર જઈશ અત્યારે બી. અહીંયા પાણીની અંદર મને તો બહુ જ મજા આવી રહી હતી એન્ડ નાની નાની માછલીઓ બી દેખાઈ રહી છે, જો કે મને અડતા તો એમને બી ડર લાગે, સો મેં તો દૂરથી જ જોઉં છું. એન્ડ ત્યાંથી નીકળીને મેં અત્યારે આવી ગઈ છું બહાર એન્ડ જઈશ અત્યારે સામે. પેલો વડલો દેખાઈ રહ્યો છે એન્ડ વડલો દેખાઈને વડવાય હોય અને મેં ત્યાંનો હિંચકા ખાવ એવો તો બને જ નહીં, તો પહેલાં તો મેં જ કામ કરીશ અત્યારે. કેટલા લોકો આવું કરે છે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો, તમારી બી યાદગાર પડો. એન્ડ કંઈક આવું અમેઝિંગ તમને બી કંઈક ગમતું હોય એવું. સો ફાઇનલી અત્યારે મેં ત્યાંથી દર્શન કરીને નીકળી ગઈ છું એન્ડ અત્યારે આવી ગઈ છું ભારત હોટલ, જે પડદરીની પાસે આવેલી છે ત્યાં જમવા માટે.
એન્ડ અહીંયા બી અત્યારનું વાતાવરણ એટલું મસ્ત છે, તમે જોઈ શકો છો કે બાજુમાં જ ઓલરેડી એક નદી છે એન્ડ મને અહીંયા બી મળી ગયા છે ઝૂલા. સો મેં અહીંયા બી સ્ટાર્ટ કરી દીધું છે. હે ગાઈસ, અત્યારે અમે લોકો આવી ગયા છીએ ભારત હોટલની અંદર જમવા માટે. અત્યારે વાગ્યા છે 7 એન્ડ હજી જમવાની વાત છે. સો અમે લોકો એમના ગાર્ડનમાં બેઠા છીએ એન્ડ આ છે એમનું ગાર્ડન ને બાજુમાં છે નદી. સો કેટલું મસ્ત વ્યૂઝ આવી રહ્યું છે એન્ડ બેસવાની બી અહીંયા બહુ જ મજા આવે છે નદી કિનારે એન્ડ ગાર્ડન બી. સો લાસ્ટમાં જતાં જતાં મને અત્યારે આ ચકરડી દેખાઈ ગઈ. સો મેં અત્યારે ત્યાં બી મતલબ બચપનની યાદો તાજા થઈ ગઈ. સો આજે મેં બહુ જ બધું એન્જોય કર્યું છે ઘણા દિવસ પછી. સો ક્યારેક લાઈફમાં આ રીતે એન્જોય બી જરૂરી છે, કેમકે બોરિંગ લાઈફ ઓલરેડી વધારે બોરિંગ કરી દઈ. સો એન્ડ અત્યારે મેં ફાઇનલી જઈ રહી છું જમવા માટે. સો મેં અત્યારે ત્યાંથી જમીને બી નીકળી ગઈ છું એન્ડ પછી અત્યારે જઈ રહી છું બાજુમાં પડેદરી, કેમ કે ત્યાંના ગોલા બહુ જ વખણાય છે એન્ડ મને ગોલા બહુ જ પસંદ છે. સો એટલા માટે એન્ડ એમાં બી માવા મલાઈ એન્ડ જેલીવાડા મને વધારે પસંદ છે. સો ફાઇનલી તમે જોઈ શકો છો એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે એન્ડ એમની જોડે જોડે આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર.